શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 2 માં કલોલ ભણવાનું છે. કલોલ માં પાઠ 5 મારી તો બસ રમવું છે. આપણે આગળના વિડીયોમાં શું જોયું? તો અમે રેતીના રંગ ભરે રમતા હતા એવું ગીત જોયું ને. તો ગીત ઉપરથી આપણે શું જોયું હતું? ખાલી જગ્યા જોઈ હતી, પછી પ્રશ્નો જોયા હતા. આપણે કયું ફૂલ સૂંઘ્યું, કયું જોયું છે, કયું સૂંઘ્યું છે, એવું દાવ બધું જોયું હતું ને. હવે આપણે આગળ વધીશું. તમારી સ્વાપોથીમાં પાના નંબર 57 પર પ્રશ્ન 25 જુઓ. પ્રશ્ન 25, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, લખો અને રમો. શું કીધું છે? આપણે અહીંયા કૌંસ આપેલા છે, કૌંસમાંથી આપણે ખાલી શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. શું રમત આપેલી છે? એક દડો. શું કીધું છે? એક દડો. જો અહીંયા આપણને શબ્દ આપેલા છે, એક ખાલી જગ્યા લો. આપણને શું કીધું છે? એક ખાલી જગ્યા લો. હવે આ બાળક છે, એના હાથમાં શું છે? દડો છે. તો આપણે ઉપરથી શોધવાનું છે, પેલી ખાલી જગ્યામાં શું આવશે? દડો. તો અહીંયાથી શોધો તો ક્યાં દડો છે? તો અહીંયા છે. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? દડો. એક દડો લો, તેને ખાલી જગ્યા ઉછાળો. શું કીધું છે? તેને ખાલી જગ્યા ઉછાળો. તો શું કીધું છે? ક્યાં ઉછાળવાનું હોય? હવામાં. ક્યાં ઉછાળવાનું હોય? હવામાં. તો અહીંયા ક્યાં છે? અહીંયા રહ્યું હવામાં. તો અહીંયા આપણે લખીશું હવામાં, તેને હવામાં ઉછાળો. દડો પાછો આવે ત્યારે ખાલી જગ્યા લો. શું કીધું છે? દડો પાછો આવે ત્યારે શું કરવાનું છે? હવે આપણે દડો હવામાં ઉછાળીએ તો ઉપરથી પાછો નીચે આવે તો શું કરવાનું છે? ઝીલી લેવાનું. શું કરવાનું? તો ખાલી જગ્યામાં શું આવશે? ઝીલી. તો અહીંયા આપણે લખીશું જવાબમાં ઝીલી. દડો પાછો આવે ત્યારે ઝીલી લો. ફરી દડો ખાલી જગ્યા અને ઝીલો. હવે શું કીધું છે? ફરી પાછો દડો. તો શું કરવાનું છે? દડો ઉછાળવાનું છે. તો શું આવે? ફરી દડો ઉછાળો અને ઝીલી લો. અને જવાબમાં શું આવશે? ઉછાળો. હવે જો તમને પ્રશ્ન નીચે પૂછ્યો છે કે તમે કેટલી વાર દડો ઉછાળીને સતત ઝીલી શક્યા, હવે આપણને શું કીધું છે કે તમે દડો કેટલી વાર ઉછાળ્યો? તો જો અહીંયા આપણને હવામાં ઉછાળો, પછી દડો પાછો આવે ત્યારે ઝીલી લો, તો કેટલી વખત ઉછાળેલો છે? જો અહીંયા 1, 2 અને 3 વાર. કેટલી વાર ઉછાળ્યો છે? 3 વાર. તો જવાબમાં શું આવશે? 3 વાર. હવે જો અહીંયા બીજું, અહીંયા બીજી રમત શું છે? રીસ લખોટી. અહીંયા પણ આપણને ઉપર શબ્દ આપેલા છે, તો આપણે કૌંસમાંથી શબ્દ પસંદ કરીને જવાબ લખવાનો છે. તો જુઓ, સાથી ખાલી જગ્યા રમવા બોલાવો. તો હું કીધું છે સાથી મિત્રને રમવા બોલાવો. તો અહીંયા શું આવશે? મિત્રની. સાથી મિત્રને રમવા બોલાવો. થાળીમાં ખાલી જગ્યા મૂકો. થાળીમાં શું મૂકવાનું કીધું છે? હવે જુઓ તો આ શું છે? લખોટી છે. શું છે? લખોટી. તો જો અહીંયા રહી લખોટી, તો અહીંયા આપણે જવાબમાં લખીશું લખોટી. ઓ લખોટી ઓ મૂકો. ખાલી જગ્યા સમય જોઈ રમત શરૂ કરો. શું કીધું? ખાલી જગ્યામાં સમય જોઈને રમત શરૂ કરો. તો સમય તેમાં જોવાય છે. અહીંયા તમને ચિત્ર પણ આપેલું છે. શેનું ચિત્ર છે? ઘડિયાળ. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં જવાબ લખીશું ઘડિયાળ. ક્યાં છે? અહીંયા અહીંયા ઘડિયાળ છે. અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? ઘડિયાળમાં. ઘડિયાળમાં સમય જોઈ રમત શરૂ કરો. પહેલી 2 ખાલી જગ્યા લખોટી પકડી. થાળીમાં શું કર્યું છે? થાળીમાં ખાલી જગ્યા નાખો. તો પહેલી 2 ખાલી જગ્યા લખોટી પકડી. તો પહેલી 2 શું કરવાનું છે? પહેલી 2 આંગળીથી, પહેલી 2 આંગળીથી લખોટી પકડવાની છે. તો જો અહીંયા આંગળીથી, તો આપણે અહીં જવાબમાં લખીશું આંગળીથી. આંગળીથી લખોટી પકડી, થાળીમાંથી ખાલી જગ્યા નાખો. હવે આંગળીથી લખોટી પકડી અહીં શેમાં નાખવાની છે? તો જો અહીંયા થાળીમાં લખોટી છે અને અહીંયા ડબ્બાનું ચિત્ર આપેલું છે. અહીંયા શું કીધું છે? થાળીમાં લખોટી છે અને અહીંયા શું છે? ડબ્બાનું ચિત્ર આપેલું. તો શું કીધું? થાળીમાંથી ખાલી જગ્યામાં નાખો. તો શેમાં નાખવા? થાળી છે એમાંથી શેમાં નાખવાનું છે? ડબ્બામાં. તો અહીંયા જવાબમાં શું આવશે? ડબ્બામાં. થાળીમાંથી લખોટી ડબ્બામાં નાખો. હવે શું કીધું છે? કોણે સૌથી પહેલા અને સૌથી ઓછા સમયમાં બધી લખોટી ડબ્બામાં ભરી દીધી? હવે શું કીધું છે? અહીંયા આપણને કીધું છે કોણે સૌથી પહેલા અથવા ઓછા સમયમાં લખોટી ભરી દીધી. તો આપણે અહીંયા નામ લખીશું. કોનું લખીશું? રવિએ. શું છે? રવિએ. અહીંયા આપણે પાના નંબર 57 પૂરું થયું. હવે પાના નંબર 98 પર જશું. હવે પાના નંબર 98 પર શું છે? જુઓ તો બાળકો, જુઓ, એક હાથ રૂમાલ. શું કીધું છે? એક હાથ રૂમાલ લેવાનું છે. હવે જો અહીંયા પણ આપણને કૌંસ આપેલા છે,
તો મેદાન અથવા વર્ગખંડમાં એક ખાલી જગ્યા દોર. હવે મેદાન અથવા વર્ગખંડમાં જો તમને અહીંયા ચિત્ર પણ આપેલું છે, તેનું ચિત્ર આપેલું છે, તો આ શું દોરેલું છે? વર્તુળ દોરેલું છે. તો અહીંયા શું આવશે? જો અહીંયા મેદાન અથવા વર્ગખંડમાં એક શું દોરવાનું છે? વર્તુળ દોરવાનું છે. તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? વર્તુળ. વર્તુળ દોર. વિદ્યાર્થીઓ પોતપોતાનું ખાલી જગ્યા લેશે. હવે વિદ્યાર્થીઓ પોતપોતાનું શું લેશે? અહીંયા બે છોકરા છે, એના હાથમાં શું છે? રૂમાલ છે, હાથ રૂમાલ છે. તો વિદ્યાર્થીઓ પોતપોતાનું શું લેશે? હાથ રૂમાલ લેશે. તો અહીંયા શું છે? હાથ રૂમાલ. હાથ રૂમાલ. હાથ રૂમાલ લેશે. બધા વિદ્યાર્થીઓ હાથ રૂમાલ ખાલી જગ્યા લટકતો બાંધશે. હવે બધા વિદ્યાર્થીઓ છે કે હાથ રૂમાલ ક્યાં બાંધશે? જો અહીંયા બાંધેલો છે, ચિત્રમાં દેખાય છે, ક્યાં બાંધ્યો છે? પગે બાંધશે. ક્યાં બાંધશે? પગે. તો અહીંયા આપણે શું લખીશું? પગે. બધા વિદ્યાર્થીઓ હાથ રૂમાલ પગે લટકતો બાંધશે. હવે બાંધેલો રૂમાલ સાથે ખાલી જગ્યા. હવે શું કીધું છે? બાંધેલો રૂમાલ છે એની સાથે શું કરવાનું છે? બાંધેલો રૂમાલ છે એની સાથે ચાલશે. એક વિદ્યાર્થી આગળ ચાલે, બીજો પાછળ ચાલે. શું કીધું છે? બાંધેલો રૂમાલ છે તેની સાથે ચાલશે. તો અહીંયા શું જવાબમાં શું આવશે? ચાલશે. ચાલ સે. પછી શું છે? બીજાના રૂમાલ પર ખાલી જગ્યા મૂકવાનો પ્રયત્ન કરશે. આપણને શું કીધું છે? અહીંયા એક વિદ્યાર્થી આગળ છે, બીજો વિદ્યાર્થી પાછળ છે, એટલે આપણે રૂમાલ છે એને લટકતો રાખવાનો છે. એક છેડાને લટકતો રાખવાનો, એટલે બીજો વિદ્યાર્થી છે તે શું કરશે? તેનો લટકતા રૂમાલ ઉપર શું કરે? પગ મૂકવાનો. તો બીજાના રૂમાલ પર પગ મૂકવાનો પ્રયત્ન કરશે. તો અહીંયા શું આવશે? પગ. જેનો રૂમાલ બીજાના રૂમાલ નીચે આવી જાય તે ખાલી જગ્યા ગણાશે. શું કીધું? જેનો રૂમાલ બીજાના રૂમાલની નીચે આવી જાય તે કેવું ગણાય? આઉટ ગણાય. શું ગણાય? આઉટ. તો આપણે જવાબમાં શું લખીશું? આઉટ ગણાશે. છેલ્લે સુધી કોણ આઉટ ન થયું? આપણને શું કીધું છે? અહીંયા છેલ્લે સુધી કોણ આઉટ ન થયું? તો કોનું નામ આપણે લખીશું? કિશનનું નામ. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખીશું કિશન. અહીંયા આપણું પાના નંબર 98 પૂરું થયું. હવે પાના નંબર 99. જો પાના નંબર 99 ઉપર શું છે? પ્રશ્ન 27, સૂચનાઓ ઓળખી તેની ક્રિયા ચિત્ર સાથે જોડો. નમૂનો આપ્યો છે. આપણને શું કીધું છે? કે આપણને સૂચનાઓ, અહીંયા આપણને સૂચના આપી છે અને તે સામે ક્રિયાઓ કરે છે. કરે છે તો તેની સાથે આપણે જોડવાનું છે. તો પહેલું આપણને આપ્યું છે કૂદકા માર. તો અહીંયા જુઓ, અહીંયા બાળક છે તે શું કરે છે? કૂદકા મારે છે. જો કૂદકા મારવાની ક્રિયા કરે છે, કરે છે ને. હવે બીજું, કમર પર હાથ મૂકી ચાલો. આપણને શું કીધું છે? કમર પર હાથ મૂકીને ચાલવાનું કીધું છે. તો અહીંયા કોણ કમર પર હાથ મૂકીને ચાલે છે? જો આ છોકરી ચાલે છે ને, કમર પર હાથ મૂકીને ચાલો તે ક્રિયા કરે છે. તો આપણે તેને તેની સાથે જોડીશું. પછી ત્રીજું શું છે? સ્કૂટર ચલાવો. તો જુઓ તો બાળકો, અહીંયા સ્કૂટર કોણ ચલાવે છે? દેખાય છે તમને? જો અહીંયા સ્કૂટર ચલાવો તો અહીંયા કઈ સ્કૂટર દેખાય છે? અહીંયા છે. જો આ છે તે સ્કૂટર ચલાવે છે, તો સ્કૂટર ચલાવવાની ક્રિયા કરે છે. અહીંયા આપણે તેને તેની સાથે જોડીશું. પછી શું છે? બંને હાથ ઘૂંટણ પર રાખી ચાલો. આપણને શું કીધું છે? બંને હાથ છે તે ઘૂંટણ પર રાખીને ચાલવાના કીધા છે. તો અહીંયા જુઓ તો કોણ ઘૂંટણ પર રાખે છે? તો આ છોકરો છે તે ઘૂંટણ પર હાથ રાખીને ચાલવાની ક્રિયા કરે છે ને. તો આપણે તેને તેની સાથે જોડીશું. પછી શું કીધું છે? હાથથી નાકની ફેણ કરી દો. હવે હાથથી શું કરવાનું છે? નાકની ફેણ કરવાની. અહીંયા જુઓ તો તમને ક્યાંય દેખાય છે? જો અહીંયા રહ્યું છે, હાથથી નાકની ફેણ કરે છે. તો હાથથી નાકની ફેણ દોડો. તો અહીંયા આપણે જોડીશું. પછી શું કીધું છે? કાર ચલાવો. આપણને શું કીધું? કાર ચલાવવાની કીધું. હવે જુઓ તો અહીંયા કઈ કાર ચલાવે એવું દેખાય છે? જો અહીંયા રહ્યું છે, તો આપણે તેને તેની સાથે જોડીશું. પછી શું છે? તાળી પાડો. શું કીધું? તાળી પાડવાની કીધું. અહીંયા જુઓ તો કોણ તાળી પાડે છે? તાળી પાડવાની ક્રિયા કોણ કરે છે? અહીંયા કરે છે ને. તો આપણે તેની સાથે જોડીશું. અહીંયા આપણું પાના નંબર 99 પૂરું થયું. હવે પાના નંબર 100. હવે પાના નંબર 100 ઉપર શું છે? જુઓ તો બાળકો, પાના નંબર 100 ઉપર પ્રશ્ન 28. સૂચનામાં આપેલ ખાલી જગ્યામાં યોગ્ય નામ લખી જોડો અને તે મુજબ રમો. આપણને શું કીધું છે? અહીંયા સૂચના આપેલી છે. તો અહીંયા આપણે શું કીધું છે? યોગ્ય નામ જોડી અને તે મુજબ ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા આપણને જો નામ આપેલા છે, પણ અહીંયા આપણે ખાલી જગ્યા વાંચવી
તે નામ લખવાનું છે અને તે નામ સાથે જોડવાનું છે. તો પહેલી ખાલી જગ્યા, ખાલી જગ્યા દેડકાની જેમ દોડવું. તો અહીંયા જુઓ તો પેલા તો દેડકાની જેમ કોણ દોડે છે, જુઓ તો બાળકો કોણ દોડે છે અહીંયા, તો આ પ્રણવ દોડે છે ને. તો પહેલા તો આપણે પ્રણવનું નામ લખીશું, અહીંયા લખીશું પ્રણવ. પછી આપણે શું કીધું છે, યોગ્ય નામ જોડો અને તે મુજબ રમો. અહીંયા આપણે નામ લખી નાખ્યું, પછી તેને શું કરવાનું છે, તેની સાથે જોડવાનું છે. તો પ્રણવ દેડકાની જેમ દોડે છે તો આપણે તેની સાથે જોડીશું. હવે બીજું શું છે, ખાલી જગ્યા લંગડી લઈને દોડવું. હવે જુઓ તો બાળકો, લંગડી લઈને કોણ દોડે છે, જુઓ તો તૃષા દોડે છે. કોણ દોડે છે, તૃષા દોડે છે ને. તો આપણે લંગડી લઈને જોડવાનું છે, ત્યાં આપણે પહેલા શું લખીશું, નામ લખીશું તૃષા. પછી અહીંયા આપણે તેની સાથે જોડીશું, તૃષા સાથે જોડવાનું થાય ને. પછી ખાલી છે ત્રીજી, ખાલી જગ્યા હાથ હલાવ્યા વગર દોડો. આપણને શું કીધું છે, હાથ હલાવ્યા વગર કોણ દોડે છે, જુઓ તો અહીંયા ખબર છે, જો અહીંયા પહેલો કોણ છે, પૂર્વ. અહીંયા આપણે પહેલા શું કરીશું, નામ લખીશું પૂર્વ. પછી આપણે શું કરવાનું, તેને તેની સાથે જોડી દેવાનું. પછી જુઓ ચોથું, ચોથામાં શું છે, ખાલી જગ્યા બે હાથ જોડી દોડ. શું કીધું છે, બે હાથ જોડીને દોડવાનું કીધું છે. તો કોણ દોડે છે, જુઓ તો દેખાય છે તમને અહીંયા, કોણ બે હાથ જોડીને દોડો છે, તો કૃતિ દોડે છે. તો આપણે પહેલા શું કરીશું, કૃતિનું નામ લખીશું, કૃતિ બે હાથ જોડી દોડો. તો આપણે પહેલા શું કરવાનું, કૃતિને તેની સાથે જોડવાની છે. પછી શું છે, ખાલી જગ્યા બે હાથ ખુલ્લા રાખીને દોડો. હવે જુઓ તો અહીંયા બાકી કોણ રહ્યું, ખુલ્લા બે હાથ રાખીને કોણ દોડે છે, તો હર્ષ. તો અહીંયા આપણે શું લખીશું, હર્ષ. અને આપણે શું કરવાનું છે, હર્ષને તેની સાથે જોડવાનું છે. ચાલો થઈ ગયું. હવે આગળ પ્રશ્ન 29, છૂટું પાડો અને લખો. આપણને શું કીધું છે, અહીંયા આપણને ના ગમે તે, ઓછું ગમે તે અને ખૂબ ગમે તે આપણે છૂટું પાડવાનું છે. જો અહીંયા તમને રમતો આપેલી છે ને, કબડ્ડી, ખોખો, લંગડી, બધી રમત આપેલી. જો આપણને ના ગમે તે આ ખાનામાં લખવાની, ઓછું ગમે તે આ ખાનામાં લખવાની અને ખૂબ ગમે તે આ ખાનામાં લખવાની. તો પહેલું શું આપેલું છે, કબડ્ડી આપેલી છે. તો કબડ્ડી છે તે ના ગમે, ના ગમે ને, તો આપણે અહીંયા લખીશું ના ગમે માં કબડ્ડી લખીશું. જો આ કબડ્ડી લખાઈ ગઈ, પછી શું આવશે, ખોખો. તો ખોખો છે તે શું છે, ઓછી ગમે છે, ઓછી ગમે ને, તો આપણે અહીંયા લખીશું ખો ખો. પછી શું છે, લંગડી. તો લંગડી છે તે ગમે, હા ગમે ને, તો પણ ઓછી ગમે, તો આપણે લંગડીના ખાનામાં લખીશું. પછી શું છે, પછી શું આપણું, ક્રિકેટ. હવે ક્રિકેટ છે તો બધા બાળકોને ખૂબ ગમે, ગમે ને, ખૂબ ગમે ને ક્રિકેટ, તો ક્રિકેટ આપણે ખૂબ ગમે ત્યાં લખીશું. તો અહીંયા આપણે લખીશું ક્રિકેટ. પછી શું છે, પકડદાવ. પકડદાવ છે તે બધાને ગમે, ગમે ને, તો આપણે ખૂબ ગમે ત્યાં શું લખીશું, પકડદાવ. પછી શું છે, સંતા કુકડી. તો સંતા કુકડી તો છે ને બધાને, સંતા કુકડી બધાને ઓછી ગમે ને, તો આપણે સંતા કુકડીના ઓછું ગમે ત્યાં આપણે શું લખીશું, સંતા કુકડી. પછી શું છે, હોકી. તો હોકી તો બધા બાળકોને ગમે, ખૂબ ગમે ને, તો આપણે શું કરીશું, હોકી ખૂબ ગમે ત્યાં લખીશું. પછી શું છે, ચેસ. તો ચેસ છે તે બધા બાળકોને ગમે ન, ઓછી ગમે ને, તો આપણે ઓછું ગમે ત્યાં શું લખીશું, ચેસ. પછી શું છે, કેરમ. તો કેરમ તો બધા બાળકોને ગમે, ગમે ને, બહુ ગમે, ખૂબ ગમે ને, તો આપણે ખૂબ ગમે ત્યાં શું લખીશું, કેરમ. પછી શું છે, ગિલ્લી દંડા. તો ગિલ્લી દંડા તો નો ગમે, નો ગમે, તો આપણે ગિલ્લી દંડાને ના ગમે તેના ખાનામાં લખીશું ગિલ્લી દંડા. પછી શું છે, અંતાક્ષરી. તો અંતાક્ષરી પણ ના ગમે, તો અહીંયા આપણે અંતાક્ષરી ના ગમે તેના ખાનામાં લખીશું અંતાક્ષરી. પછી શું છે, સાતોડી. સાતોડી પણ ના ગમે, તો અહીંયા પણ આપણે લખીશું સાતોડીયું. જો અહીંયા આપણે ના ગમે તે, ઓછું ગમે તે અને ખૂબ ગમે તે આપણે રમતો અલગ પાડી. અહીંયા આપણે પાના નંબર 100 પૂરું થયો. હવે પાના નંબર 101, અહીંયા શું કીધું છે, પ્રશ્ન 30. જુઓ અહીંયા શું આપ્યું છે, પ્રશ્ન 30 વાંચો. મને પકડદાવ ખૂબ ગમે, અમે 6 ભાઈ બહેન છીએ, અમે ભેગા મળી રમીએ છીએ, જેનો દાવ હોય તે બીજાને પકડે છે
અમે બધા દોડીએ છીએ, અમે તેની પકડમાં ન આવીએ, જે પકડાય તેનો દાવ આવે. આ પકડદાવ વિશે વાત કરી છે. હવે આગળ પ્રશ્ન 31, તમને ગમતી રમત વિશે લખો. આપણે શું કીધું છે, આપણને ગમતી રમત હોય તેની વિશે આપણે લખવાનું છે. તો અહીંયા શું છે, મારું નામ, તો શું કરવાનું, આપણું નામ લખવાનું. તો મારું નામ શું છે, ટીના. મારું નામ ટીના છે. મને ખાલી જગ્યા રમત ખૂબ ગમે. હવે મને કઈ રમત ગમે છે, તો સંતા કુકડી. તો અહીંયા આપણે લખીશું સંતા કુકડી. અમે ખાલી જગ્યા મિત્રો ભેગા મળી રમીએ છીએ. કેટલા મિત્રો ભેગા મળીને રમીએ, કઈ બે મિત્રોને તો ન રમાય, તો કેટલા મિત્રો, પાંચ મિત્ર ભેગા મળીને રમીએ છીએ. હવે શું છે, હવે પછી આપણે આગળ કરવું પડે ને, તો શું આવશે, જેનો દાવ તે બધાને શોધે છે. સંતા કુકડીમાં શું આવે, જેનો દાવ તે બધાને શોધે. જેનો દાવ હોય તે શું કરે, બધાને શોધે છે. પછી શું હોય, અમે બધા સંતાઈ જઈએ. અમે બધા સંતાઈ એ છીએ. અમે બધા શું કરીએ, સંતાઈએ છીએ. પછી શું આવે, જે મળી જાય તે દાવ દે છે. હવે સંતાઈ જઈએ તો આપણે જે મળે તેને દાવ દેવો પડે ને, તો જે મળી જાય તે દાવ દે છે. જો અહીંયા આપણે રમત લખી. હવે આગળ જુઓ પ્રશ્ન 32, રમતોને જુદી પાડો. અહીંયા પણ આપણને રમત આપી છે, પણ અહીંયા શું કીધું છે, વર્ગમાં રમાય તે અને મેદાનમાં રમાય તે. હવે વર્ગમાં રમાતી હોય તે પણ આ ખાનામાં લખવાની છે, અને મેદાનમાં રમાય તે કયા લખવાની છે, અહીંયા બાજુના ખાનામાં લખવાની છે. તો પહેલી કઈ રમત છે, કબડ્ડી. તો કબડ્ડી ક્યાં રમાય બાળકો, મેદાનમાં રમાય, વર્ગખંડમાં રમાય નહીં. તો આપણે મેદાનના ખાનામાં લખીશું કબડ્ડી. પછી શું છે, ખોખો. તો ખોખો ક્યાં રમાય બાળકો, મેદાનમાં. તો તેમાં પણ આપણે મેદાનના ખાનામાં લખીશું ખોખો. પછી કઈ રમત છે, સાપસીડી. તો સાપસીડી તો વર્ગખંડમાં પણ રમી શકાય ને, તો આપણે ક્યાં લખીશું, વર્ગખંડના ખાનામાં લખીશું સાપસીડી. પછી શું છે, લંગડી. તો લંગડી ક્યાં રમાય બાળકો, મેદાનમાં. તો આપણે મેદાનના ખાનામાં લખીશું લંગડી. પછી શું છે, ક્રિકેટ. તો ક્રિકેટ પણ મેદાનમાં જ રમાય ને, તો આપણે ક્રિકેટના ખાનામાં લખીશું, એટલે મેદાનના ખાનામાં લખીશું ક્રિકેટ. પછી શું છે, પકડદાવ. તો પકડદાવ ક્યાં રમાય બાળકો, ખબર છે બધાને, મેદાનમાં. તો તે પણ આપણે મેદાનમાં લખીશું પકડદાવ. પછી શું છે, લુડો. તો એ ક્યાં રમાય, ખબર છે, વર્ગખંડમાં. તો આપણે વર્ગખંડમાં લખીશું. પછી શું છે, સાતોડિયો. હવે સાતોડિયો તો ક્યાં રમાય બાળકો, તમને ખબર છે, તે પણ વર્ગખંડમાં જ રમાય. તો આપણે વર્ગખંડના ખાનામાં લખીશું સાતોડિયો. પછી શું છે, હોકી. તો હોકી ક્યાં રમાય બાળકો, મેદાનમાં. તો આપણે અહીંયા હોકી મેદાનના ખાનામાં લખીશું. પછી શું છે, ગિલ્લી દંડા. તો ગિલ્લી દંડા પણ મેદાનમાં જ રમાય ને, તો અહીંયા આપણે લખીશું ગિલ્લી દંડા. પછી શું છે, ચેસ. તો ચેસ તો ક્યાં રમાય, વર્ગમાં પણ રમી શકાય. તો આપણે અહીંયા લખીશું વર્ગખંડમાં ચેસ. પછી શું છે, ફૂટબોલ. તો ફૂટબોલ ક્યાં રમાય બાળકો, મેદાનમાં. તો અહીંયા આપણે લખીશું ફૂટબોલ. પછી શું છે, બેડમિન્ટન. એ ક્યાં રમાય, એ પણ મેદાનમાં રમાય. તો આપણે મેદાનના ખાનામાં લખીશું બેડમિન્ટન. પછી શું છે, પત્તા. તો પત્તા ક્યાં રમાય બાળકો, વર્ગખંડમાં રમી શકીએ. તો આપણે વર્ગખંડમાં લખીશું પત્તા. પછી શું છે, કેરમ. તો કેરમ પણ વર્ગખંડમાં રમી શકાય. તો અહીંયા આપણે લખીશું વર્ગખંડમાં કેરમ. પછી શું છે, વોલીબોલ. તો તે પણ આપણે વર્ગખંડમાં, એટલે મેદાનના ખાનામાં લખીશું. જો અહીંયા આપણું પાના નંબર 101 પૂરું થયું. હવે પાના નંબર 102 ઉપર ચાલો. હવે આગળ જુઓ અહીંયા શું છે, પ્રશ્ન 33, રમતો રમો. આપણને શું કીધું છે, અહીંયા રમત રમવાની કીધી છે. જો અંખી પંખી શેલી. અંખી પંખી, પૂર્વા શું કે છે, ડાબા ડંખી. શેલી શું કે છે, પંખો બતાવો. શેલી શું કે છે, પંખો બતાવો. તો પૂર્વા શું કહે છે, પહેલો રહ્યો. તો પછી શેલી શું કહે છે, અંખી પંખી. અમે રમત આગળ ચલાવી. હવે શું કીધું છે, અહીંયા રમત આગળ ચલાવી. જો અહીંયા બાળકો બધા રમે છે ને. હવે આગળ પ્રશ્ન 34, પૂછો લખો અને રમો. શું કીધું છે, આપણને પૂછવાનું કીધું છે. તમે નાના હતા ત્યારે શું રમતા હતા, કેવી રીતે રમતા હતા તે લખવાનું કીધું. શું કીધું છે, આપણે નાના હોય, આપણા મમ્મી પપ્પા તે નાના હોય ત્યારે કઈ કઈ રમતો રમે છે, શું રમે છે, તે આપણે લખવાનું.
ચાલો પ્રશ્ન 34 માં શું આપ્યું છે આપણા મમ્મી નાના હોય તે કઈ રમત રમી પપ્પા નાના હોય તે કઈ રમત રમી દાદા દાદી શાળાના શિક્ષક અને શાળાના આચાર્ય તે બધા નાના હોય તે કઈ રમત રમે આપણે બધાને પૂછીને લખવાનું છે તો શું છે મમ્મી તો મમ્મી નાના હોય તે કઈ રમત રમે તો અંતકડી આપણે લખીશું અંતકડી પછી મમ્મી બીજી કઈ રમત રમી હતા તો નદી પર્વત એ તો તમને બધાને આવડે ને તો અહીંયા આપણે લખીશું નદી પર્વત હવે જુઓ પપ્પાનું ખાનું તો પપ્પા છે તે નાના હતા તે કઈ રમત રમ્યા હતા તો કબડ્ડી તો આપણે લખીશું પપ્પાના ખાનામાં કબડ્ડી પછી કઈ રમત રમ્યા હતા તો ખો ખો તો આપણે લખીશું ખો ખો પછી હવે દાદાને પૂછવાનું છે તો દાદા નાના હતા તે કઈ કઈ રમત રમ્યા હતા તો દાદા તો કઈ રમ્યા હતા કેરમ બીજી કઈ રમત રમ્યા હતા ચેસ ચેસ હવે જુઓ દાદી હવે દાદી નાના હતા તઈ કઈ રમત રમ્યા હતા તો દાદી તો સંતા કુકડી રમ્યા હતા તો આપણે અહીંયા લખીશું સંતા કુકડી પછી કઈ રમત રમ્યા હતા લંગડી તો આપણે લંગડી લખીશું પછી હવે કોને પૂછવાનું છે શાળાના શિક્ષકને પૂછવાનું છે તો શાળાના શિક્ષક છે તે કઈ રમત રમ્યા હતા તો ક્રિકેટ કઈ રમત રમ્યા હતા ક્રિકેટ અને બીજી કઈ રમત રમ્યા હતા તો કેરમ પછી કોને પૂછવાનું છે શાળાના આચાર્યને તો શાળાના આચાર્ય છે તે કઈ રમત રમ્યા છે તો હોકી અને બીજી કઈ રમત રમ્યા છે તો બોલી બોલ જુઓ અહીંયા શું કીધું છે અહીંયા આપણે બધાને રમત પૂછીને નામ લખ્યા હવે શું છે પ્રશ્ન 35 ચિત્ર ધ્યાનથી જુઓ અહીંયા શું આપેલું છે ચિત્ર આપણને ધ્યાનથી જોવાનું કીધું છે જો આ શું છે રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અહીંયા બધા બાળકો છે અહીંયા શાળાના આચાર્ય છે શિક્ષક છે ને હવે અહીંયા આપણે આગળ હવે જુઓ પાના નંબર 36 ઉપર પ્રશ્ન 36 ગાવું શું કીધું છે આપણને ગાવાનું કીધું છે કયું ગીત છે રાષ્ટ્રગીત તમને બધાને ખબર હોય ને રાષ્ટ્રગીત ગાવાનું કીધું છે ચાલો આપણે રાષ્ટ્રગીત આપણે ખબર છે તો જો આપણે પાઠ્યપુસ્તકમાં રાષ્ટ્રગીત ગાયું હતું ને જન ગણ મન અધિનાયક ગાયું હતું તો આપણે અત્યારે ગાવાનું નથી હવે આપણે આગળ પ્રશ્ન 37 નીચે આપેલો ફકરો વાંચીને સમજો આપણને શું કીધું છે અહીંયા ફકરો આપ્યો છે તે વાંચીને સમજવાનો છે જુઓ શું કીધું છે ભારત મારો દેશ છે આપણને શું છે ભારત છે તે શું છે આપણો દેશ છે આપણા દેશનો રાષ્ટ્રધ્વજ 3 રંગનો છે રાષ્ટ્રધ્વજ કેટલા રંગનો છે 3 રંગનો સૌથી ઉપર કેસરી રંગ છે વચ્ચે સફેદ રંગ છે અને સૌથી નીચે લીલો રંગ છે સફેદ રંગની વચ્ચે શું છે અશોક ચક્ર આપેલું છે જો અહીંયા અશોક ચક્રનું જે નિશાની આપેલી છે અશોક ચક્ર દેખાય છે તે અશોક ચક્રમાં 24 તારા હોય છે અશોક ચક્રમાં કેટલા આરા હોય છે 24 તારા હોય છે મારી શાળામાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે જો અહીંયા રાષ્ટ્રધ્વજ આપનું ચિત્ર આપેલું છે શું કીધું છે મારી શાળામાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે મને રાષ્ટ્રધ્વજ ખૂબ ગમે છે શું કીધું છે મને રાષ્ટ્રધ્વજ ખૂબ ગમે છે અહીંયા આપણો પાઠ પૂરો થયો હવે હું તમને જે ફોટા મોકલું તે તમારે કલોલની સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવું હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા બાળકોને જય શ્રી કૃષ્ણ